સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં વરસાદ થયો છે। દાંતામાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। સુવડગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। કડાણામાં 3.5 ઇંચ વરસાદ થયો છે, જ્યારે શહેરામાં 2.9 ઇંચ એટલે કે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે। 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વાત દક્ષિણ ગુજરાતના સુરતની કરીએ, સુરતમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મેઘરાજાની રી એન્ટ્રી થઈ ગઈ છે। ઠંડકમય વાતાવરણ વચ્ચે વરસાદની ફરી રી એન્ટ્રી થઈ છે, જેમાં શહેરના અઠવા લાઇન્સ, ઉધના, સચિન વિસ્તાર, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। ઉધના, સચિન, પાંડેસરા, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગઈકાલના વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજાની રી એન્ટ્રી થઈ છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, ગઈકાલે વિરામ અને આજે ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે અત્યારે? પંકજ, જે પ્રકારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારની આગાહી છે જેને લઈને ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે વહેલી સવારથી ફરી વાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે। ખાસ કરીને સુરતનો પીપળોદ વિસ્તાર હોય, ડુમસ વિસ્તાર હોય, અડાજણ હોય, પાલ હોય, વરાછા હોય, કતારગામ હોય કે પાંડેસરા હોય, તમામ વિસ્તારોમાં સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। જોકે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત વિરામ લીધો છે, પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે પ્રકારનું વાતાવરણ બન્યું છે, જાણે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને સૌથી વધુ ધરતીપુત્રો આનંદમાં છે, કારણ કે વાવણી બાદ જે પ્રકારનો વરસાદની જરૂર હતી તે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને કહી શકાય કે ચોક્કસપણે ધરતીપુત્રોમાં આનંદ છે। અને જે રીતે ગરમીને કહી શકાય બફારાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા, તે લોકોને પણ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। કીર્તેશ, સુરત શહેર સિવાય સુરત ગ્રામ્યની જો વાત કરીએ તો ખાસ કરીને ત્યાં શું સ્થિતિ છે પલસાણા અને બારડોલીમાં? બિલકુલ, મેં પહેલા જ કીધું એમ કે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને ધીરી ગતિએ પોતાને ભીજવી રહ્યું છે। ખાસ કરીને સુરત હોય, સુરત જિલ્લામાં બારડોલી હોય, ઓલપાડ હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય, વલસાડ હોય, તમામ જગ્યા પર ધીરી ગતિએ વરસાદ શરૂ થયો છે। પણ ખાસ કરીને સુરત શહેરમાં જે પ્રકારે વહેલી સવારે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કર્યા બાદ હાલ પૂરતો વિરામ લીધો છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો હવે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। મોરડુંગરી, તખતપુર, ભેમપુર અને મહીપુરમાં વરસાદ નોંધાયો છે। સોનિકપુર અને રુગનાથપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વરસાદ થવાથી માલપુરના રાજમાર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે। સિઝનમાં પહેલીવાર અહીંયા ધોધમાર વરસાદ થયો છે, જેના કારણે મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન મળશે, ફાયદો થશે। તો મોરડુંગરી, તખતપુર, ભેમપુરથી આ તસવીરો આવી રહી છે। ઘેડ પંથકમાં મેઘાવી તબાહી જોવા મળી। કડછ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી, તારાજીના આકાશી દ્રશ્યો જુઓ। ઘેડ પંથકમાં મેઘરાજા બેફામ વરસ્યા। વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી મચાવી દીધી, ઘેડની કેડ ભાંગી નાખી। વરસાદ રોકાયાના 48 કલાક બાદ ઘેડના ગામડાઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી, હજી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે। ત્યારે જુઓ ઘેડના કડછ ગામમાં મેઘતાંડવના દ્રશ્યો। પોરબંદરના કડછ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે। રસ્તા ઉપર 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડછ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે। અનરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી મચાવી। ઘેડ પંથકનું કડછ ગામ રીતસરનું બેટમાં ફેરવાઈ ગયું। કડછ ગામના મકાનો, રસ્તા, ખેતરો પાણીમાં ડૂબ્યા। જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે। ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી। વરસાદના વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે। ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો। પોરબંદરની મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યા, દરિયા સાથે મિલનના અદ્ભુત ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા। દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેક।
પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી. બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા. ગીર પંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું. પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. ઘેડ પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે. પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે. રાજકોટ, જૂનાગઢ અને મેંદરડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડને પાણી બંધક બનાવે છે. આ ત્રણેય નદીના પાણી ગોતા, પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે. એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5-6 વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે. દાંતામાં મેઘરાજાનું દેહ ધનાધન, હોસ્પિટલમાં ઘૂસી ગયા પાણી, દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડાયા. રોડ પર વહેતી પાણીની નદી, ચારે બાજુ જળ કરફ્યુ, ગોઠણ સમા પાણીમાં જતા લોકો, પાણીએ ચીરીને જતા વાહનો, હોસ્પિટલમાં પાણીનું રાજ અને પલળતા દર્દીઓ. જળબંબાકારના આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતાના. દાંતામાં જાણે આબ ફાટ્યો હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા દાંતા આખું પાણી પાણી થઈ ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ગુરુવારે ઉઠતા વહેત મેઘરાજાએ બગડાટી બોલાવી દેતા હાહાકાર મચી ગયો. દાંતામાં સવારે 6 વાગ્યાથી વરસાદી એવી દેવાવાળી શરૂ કરી કે માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો, જે દાંતામાં વરસતા સિઝનના સરેરાશ વરસાદની તુલનામાં 22% જેટલો વરસાદ થાય છે. અત્યંત ભારે વરસાદના કારણે દાંતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સામાન્ય રીતે આખા ચોમાસાના 4 મહિનામાં દાંતામાં સરેરાશ 36 ઇંચ વરસાદ થાય છે, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાંથી 8 ઇંચ વરસાદ તો માત્ર 4 કલાકમાં થયો છે, જેના કારણે દાંતામાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ગામના રસ્તાઓ તો જળ તરબોળ થઈ ગયા, પરંતુ દાંતાની સરકારી હોસ્પિટલ જ ડૂબી ગઈ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કમરસમા પાણી ભરાઈ ગયા. એટલું જ નહીં, હોસ્પિટલની અંદર રૂમોમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થઈ ગયો. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો. દર્દીઓને બેસવાની જગ્યાથી લઈ સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડનો દરિયો બન્યો તોફાની. ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. 5-10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયો લાલઘુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે. આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો. તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું. અને હવે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને આ પ્રવચન પણ અહીંયા શરૂ થશે. ઉદઘાટન પ્રસંગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કારોબારીમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ પારિત થશે. નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરવામાં આવશે અને બપોરના બીજા સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે. સાથે સાથે આગામી કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરશે. સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને બીએપીએ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાશે. ગૌતમ, બોટાદમાં અને ખાસ સાળંગપુરમાં જે ભાજપની કારોબારી ચાલી રહી છે, આજે બીજો દિવસ છે, શું આ કારોબારીના અંતમાં પ્રદેશ પ્રમુખને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેમાં કોઈ ફોડ પાડી શકે છે ખરી બીજેપી? કહી શકાય કે આજે આ બીજા દિવસનું મંથન જે છે તે થશે. એમાં મહત્વના પ્રસ્તાવો જે છે તે પારિત થવાના છે. પ્રદેશ કારોબારીનો આ બીજો દિવસ છે. 9 વાગ્યાથી એટલે કે ટૂંક સમયની અંદરથી આ કારોબારી બેઠકની શરૂઆત થશે. પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ જે છે તેમના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકની અંદર કેન્દ્રીય મંત્રી સહિતના ભારતીય જનતા પાર્ટીના તમામ અપેક્ષિત કાર્યકર્તાઓ જે છે આ તેની હાજરીમાં બેઠક મળવાની છે. અંદાજે 1300 જેટલા કાર્યકર્તાઓ જે છે ત્યાં બેઠકની અંદર ઉપસ્થિત રહેવાનો છે. મહત્વનું એ છે કે શરૂઆત બેઠકની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખના અધ્યક્ષી પ્રવચનથી
આ બેઠકની શરૂઆત થશે. અધ્યક્ષ પ્રવચન બાદ ઉદઘાટન સમારોહના આ પ્રસંગ અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પ્રવચન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારે તેઓને અભિવાદન પ્રસ્તાવ જે છે તે પારિત કરવામાં આવશે અને તે અંતર્ગતની બાબતો જે છે તેમાં સમાવેશ કરવામાં આવશે. બપોર બાદ બીજું સેશન જે છે તે યોજાશે. બીજા સેશનની વાત કરવામાં આવે તો આગામી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો જે છે તેની રૂપરેખા જે છે તે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તે વિસ્તૃત રીતે આપશે, કાર્યકર્તાઓને સંબોધન કરશે. ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી ગઈ હતી લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવે છે પરિણામો અંતર્ગતની પણ સમીક્ષા જે છે તે આ બેઠકની અંદર થશે અને તે અંતર્ગતની બાબતો પર ચર્ચા છે. મહત્વનું સાથે સાથે એ છે કે 2 વાગે બીએપીએસના સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી જે છે તે પણ આ કારોબારીમાં તેમનું પ્રવચન જે છે તે આપશે અને તે તમામ જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના જોડાયા છે તેમને આશીર્વચન જે છે તે પણ આપશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેમની વિશેષ ઉપસ્થિતિ આ કારોબારી બેઠકની અંદર યોજાવાની છે અને આ કારોબારી બેઠકની અંતર્ગત તેઓ સમાપન સમારોહની અંદર સંબોધન જે છે તે કરવાના છે. વાત છે પ્રદેશ પ્રમુખની તો પ્રદેશ પ્રમુખ અંતર્ગત કોણ હશે અને કોણ નવો ચહેરો હશે તે અંતર્ગતની અટકળો અનેક પ્રકારની તેજ થઈ રહી છે. પરંતુ કેન્દ્રીય મંત્રી બનવાના કારણે સીઆર પાટીલ જે છે તે સમય ફાળવી શકે નહીં તે પ્રકારની પણ બાબતો સામે આવેલી છે. તેને લઈને આગામી દિવસોની અંદર કાર્યકારી પ્રમુખની નિયુક્તિ થાય તે પ્રકારના પણ એનાળ વર્તાઈ રહ્યા છે. પરંતુ 5 પ્રસ્તાવો પારિત થશે અને ત્યારબાદ જ ખબર પડશે કે કોણ અને કેવી રીતે આ ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં કયા કયા બાબતોને લઈને મંથન થાય છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. રાષ્ટ્રીય કક્ષાના સહકારી દિવસની ઉજવણી ગુજરાતમાં થશે. 6 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી થશે. સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. 200 જેટલા રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પહેલીવાર ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ઉજવાશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન છે, જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. પહેલીવાર ગુજરાતમાં એ કાર્યક્રમ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ છે જેમાં રાષ્ટ્રીય કક્ષાના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. 6 જુલાઈના રોજ આ કાર્યક્રમનું આયોજન છે, જેમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે. તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન છે, જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 6 જુલાઈના રોજ આ કાર્યક્રમનું આયોજન છે, જેની તમામ રૂપરેખા તૈયાર થઈ ચૂકી છે. કાર્યક્રમ સ્થળ ઉપર રાજ્યના મંત્રીએ પણ જગદીશ વિશ્વકર્માએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાણી હતી. 102 વર્ષ દેશમાં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈને થવા જાય છે. 6 તારીખે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ, એની ઉજવણી સામાન્ય રીતે દિલ્હીમાં થતી હોય છે અને દરેક રાજ્યો પોતપોતાની રીતે કરતા હોય છે. પરંતુ અમિતભાઈ જ્યારે દિલ્હીમાં બેઠા છે અને સહકાર વિભાગ સંભાળે છે ત્યારે પહેલી વખત ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર દિન ઉજવવાનો નિર્ણય કર્યો. વડોદરામાં ડોક્ટરે લગ્નની લાલચ આપી નર્સ પર દુષ્કર્મ આચર્યું. ઇન્સ્ટાગ્રામ થકી બંનેનો પરિચય થયો હતો. પીડિત યુવતી ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર ભાવેશ વસાવા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી લીધી છે. કચ્છમાં પોલીસકર્મી નીતા ચૌધરીને જામીન મળ્યા છે. પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. થાર જીપમાંથી દારૂનો જે જથ્થો મળી આવ્યો હતો આ મામલામાં અને સાથે સાથે પોલીસ પર ગાડી ચડાવી દેવાનો તેના પર આરોપ હતો. જામીન મામલે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ પણ કરશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.